રાપર નગરપાલિકાના વોર્ડ નંબર 2ના પ્રવેશ દ્વારે પાર્કિંગ ઝોન બની જતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. રાપર શહેરના વોર્ડ નંબર 1માં આવેલા દૂધ ડેરી વિસ્તારની બહેનો દ્વારા વેરા ભરવા છતાં ગટર વ્યવસ્થાનો લાભ અમને નથી મળતો એવી રાવ કેમેરા સામે ન આવવાની શરત સાથે નગરપાલિકાના કર્ણધારો સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે મા આશાપુરા ન્યૂઝને વિનંતી કરેલ, જેને નગરપાલિકા પ્રમુખ મહેશ્વરીબા ભીખુબા સોઢા દ્વારા યોગ્ય કરવાની ખાતરી આપવા સાથે હાલે વોર્ડ નંબર 1માં ચાલી રહેલા ગટરના નાલાના કામો બાબતે માહિતી અપાઈ હતી. તો વોર્ડ નંબર 1માં ટેન્કર દ્વારા ચાલી રહેલી ગટર સફાઈની કામગીરી અહીં મા ન્યૂઝના કેમેરામાં પણ દર્શાવાઈ છે. જોકે પ્રમુખશ્રીના વોર્ડ નંબર 2 એટલે કે સ્વર્ગસ્થ અલપજી બાપુના વાસના મુખ્ય પ્રવેશ દ્વારને અનઅધિકૃત પાર્કિંગ ઝોન બનાવી દેવાતા ખાસ તો અહીંથી પસાર થતા મહિલા વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોતરફ બની ગયેલા શોપિંગ મોલ અને હેતુ ફેર વિના અહીં અચાનક ફાટી નીકળેલી દુકાનોના કારણે બહારથી આવતા જતા વાહન ચાલકો પોતાના વાહનોને અહીં પાર્ક કરી મોજથી મોલમાં ખરીદી કરવા નીકળી પડે છે, જેનો ભોગ અહીં સ્થાનિક લોકો બની રહ્યા છે. ખાડે ગયેલી ટ્રાફિક વ્યવસ્થાને સંતુલિત કરવા માટે અહીં પોલીસની સાથે સાથે આ વિસ્તારના લોકો પોતાનો પિત્તો ગુમાવે એ પહેલા અહીંના વેપારીઓએ પણ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને અહીંથી નીકળતી બહેન દીકરીઓને ઓછામાં ઓછી તકલીફ થાય એ જોવાનું રહ્યું. અન્યથા ક્યારેક અહીં સ્થાનિકો અને નાકુ દબાવી બેઠેલા વેપારીઓ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ પણ નહીં રોકી શકે એ દરેકે યાદ રાખવું જરૂરી છે. દર્શક મિત્રો, રાપર શહેરના પ્રથમ નગરપતિ સ્વર્ગસ્થ હરિસિંહજી સોઢાના આ વોર્ડમાં હાલે સોઢા પરિવારના 2 કાઉન્સિલરો છે, જેમાં મહેશ્વરીબા ભીખુબા સોઢા જે હાલે પ્રમુખ છે, તો પૂર્વ પ્રમુખ હઠુબા સોઢા પણ આ જ વોર્ડના સભ્ય છે. પાણી સફાઈ અને ગટર વ્યવસ્થા બાબતે સોઢા પરિવાર દ્વારા અહીં સતત તકેદારી રાખવામાં આવે છે એવું આ વોર્ડમાં રહેતા પૂર્વ નાયબ મામલતદાર ધનસુખ ગીરી ગોસ્વામી દ્વારા જાણવા મળ્યું હતું. સાથે સાથે પોતે નિયમિત રીતે વેરા ભરે છે અને દરેક નાગરિકે વેરા ભરી પોતાના નગરને સમૃદ્ધ બનાવવા માટે આગળ આવવું જોઈએ એવું આ પૂર્વ અધિકારીએ જણાવ્યું હતું. તો રાપર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુકેશભાઈ ઠક્કર દ્વારા શહેરના તમામ રહેવાસીઓને નગરના વિકાસ માટે વેરા ભરવા જેને નૈતિક ફરજ લેખાવી હતી. દર્શક મિત્રો, ક્યારેક પાગલ લાગતા લોકોની વાતોમાં ઊંડા ઉતરો તો ક્યાંક ને ક્યાંક આવા લોકોની વાતોમાં પણ તથ્ય હોય છે. અને ખાસ તો કોઈ પણ પ્રકારના મતલબ પ્રલોભન કે ધાક ધમકીની પરવા વગર પોતાની વાતને વળગી રહેતા આવા મનમોજી લોકો ક્યારેક રેપર વગરનું સત્ય રજૂ કરી દેતા હોય છે. અને અહીં પણ ખુમાણ નામના એક મનમોજી માણસે મા ન્યૂઝને પણ પરાણે પકડીને જે જણાવ્યું એ પૂર્વ ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરા દ્વારા આચરવામાં આવેલા એક ભરતી કૌભાંડની કડી સમાન બની રહી છે. જોકે પોતાની રાજકીય તાકાત પર મુસ્તાક આ ચીફ ઓફિસરે અહીં નિયમોને કેવી રીતે અભેરાઈએ ચડાવ્યા હતા એ બાબતે વોર્ડ નંબર 3માં આકાર લઈ રહેલા એક મસ મોટા જમીન કૌભાંડ સાથે આ બાબતે પણ ખુલાસો થશે. પણ અહીં ખુમાણની વાત ખાસ સાંભળજો. શાક માર્કેટના વેપારીઓ દ્વારા સાચવવામાં આવતા આ મોજીલા માણસે જેમ જણાવ્યું એમ અહીં એક સુથાર સફાઈ કામદાર છે એ સાચી વાત છે એવું નગરપાલિકા સ્વીકારે છે. અને હોય તો એમાં ખોટું પણ કાંઈ નથી, કારણ કે કામ કોઈ નાનું હોતું નથી. પણ શહેરના એક પણ વ્યક્તિ દ્વારા હજી સુધી આ ભાઈને સાવરણો ઉપાડતા જોયા નથી એ પણ એટલું જ સત્ય છે. કાલે મળશું સફાઈ કામદાર સુતારભાઈએ અત્યાર સુધી ક્યાં ક્યાં સફાઈ કામ કર્યું છે એની વિગતો સાથે. તો અહીં એવી તો કેવી મજબૂરી હશે કે છેલ્લા 20 વર્ષથી અહીં ઉબડક નોકરી કરતા કર્મચારીઓને બદલે 2-3 વર્ષ જ હંગામી રહેલા આ સુતારભાઈને સફાઈ કામદાર તરીકે પસંદ કરીને કાયમી પણ કરી દેવામાં આવ્યા છે. નગરપાલિકાના જ સૂત્રોના જણાવ્યા મુજબ અહીં લાખોના વહીવટ સાથે વાહન વ્યવહારના સમારકામ માટેના બિલોમાં થયેલા ભ્રષ્ટાચારે પણ આ સુતારભાઈને કાયમી સફાઈ કામદાર બનાવવામાં મોટો રોલ અદા કરેલ છે. જોકે આ બાબતે કોઈ તપાસ થાય એવું જાગૃતોને લાગી રહ્યું નથી, કારણ કે રાપર શહેરમાં મેહુલભાઈ જોધપુરાએ કરેલા કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરતા પહેલા એમના કાર્યકાળ દરમિયાન ચા પાણી નાસ્તાના બિલો ચેક કરી શકાય છે, પણ તે કરશે કોણ? સ્ટોરીબાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર. હું ધનસુખગીરી શંકરગીરી ગોસ્વામી, નિવૃત્ત નાયબ મામલતદાર, રાપર શહેર વોર્ડ નંબર 2માં હાલે રહું છું. રાપર શહેર અમારા વોર્ડ નંબર 2માં નગરપાલિકાની કામગીરી બહુ ઉત્તમ છે, દરરોજ સારી સફાઈ થાય છે. અમારા વોર્ડ નંબર 2ના નગરપાલિકાના પ્રથમ સભાપતિ હરિસિંહબાબુ સોઢા હતા અને બહુ સારી કામગીરી થાય છે. રાપર પૂરા શહેરમાં નગરપાલિકાની કામગીરી બહુ પ્રશંસનીય છે, માટે આપણે હું મકાન વેરો નિયમિત ભરું છું. દરેકે મકાન વેરો નિયમિત ભરવો જોઈએ, કેમ કે મકાન વેરો વગેરે ભરશું આપણે તો જ નગરપાલિકા આપણને સારી સુવિધા આપી શકશે.
માટે નગરપાલિકાને જે કોઈ મકાન વેરો હોય કે કોઈ પણ વેરા હોય, વ્યવસાય વેરો હોય કે કંઈ પણ હોય, એ વેરા આપણે ભરવા એ આપણી પ્રથમ નાગરિકોની ફરજ છે. અને આપણે વેરા ભરશું તો જ નગરપાલિકા આપણને સારી સુવિધા આપી શકશે. અને નગરપાલિકા હંમેશા મારી દ્રષ્ટિએ તો પૂરા કચ્છમાં સારામાં સારી નગરપાલિકાની કામગીરી હોય તો રાપર નગરપાલિકાની કામગીરી છે. કેમ કે હું અંજારમાં હતો પણ બીજે ઘણા સ્થળો એવું છે, પણ રાપરમાં જે નગરપાલિકા સફાઈની છે, પાણી નિયમિત મળે છે, સફાઈ નિયમિત થાય છે, બધી કામગીરી બહુ સારી થાય છે. એટલે ખરેખર નગરપાલિકા રાપરની કામગીરી અતિ ઉત્તમ છે એ હું મારું માનવું છું. અને હું મને પ્રત્યક્ષ હું અનુભવું છું. મારો બાપે પગાર નથી હાલવા દેતો, શું હાલે મારે હાથે ચૂકી પડ્યા બુવાલ ઘરે આવે તો હાથમાં ટાંકી પડ્યું છે. બુવાળા વાળા કે બુવાને સફાઈ કરો, રૂપાભાઈ પીરાણે કહે છે તમે ગલી જાઓ બાર, બાકી બીજું કાંઈ નહીં. એમ હા, પગાર તો ના કરે કે દી દેશે, ગેટો થઈ ગયો ઢોર આવી ગયા તો એની પગાર ના આવ્યો. ભાઈ બી વાળાને પગારનું કામ કરો, મારે માર્કેટમાં પૈસા વાપરો, મારે ખાઈ જાઓ ભાઈ. રોશની જેવી માર્કેટ બનો, નાનજીભાઈ વકીલનું નામ લેજો, કુમાર હતા કોઈનું નામ નામ અમારે એવું છે. બે એક વાર પગાર માથે પતરા, નીચે પંખા, ટ્યુબલાઇટનું, ફર્સ્ટ લાઇટનું, હા બાકી રેકડી એક ના રહેવી જોઈએ નગરપાલિકા વાળાને. કઈ રેકડી પછી ઉપડે રેકડી અમે માલ રાત નીકળી આખી ડી ઉગી જાય, ના કાંઈ લાવાનું ફોટો રહે, ના બાકાની રહે, ના ડુંગળીનું ફોટો રહ્યા, ના મટાનો ફોટો રહ્યા હતું. હા બોલો. નગરપાલિકા રાપરના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી દ્વારા અમારા ચેમ્બર ઓફ કોમર્સને એક વિનંતીપત્ર આવ્યો કે તમે ચેમ્બરના વેપારીઓ સાથે મિટિંગ ગોઠવી અને રાપરમાં કેટલાય વખતથી ઘણા વેપારીઓ અને બીજાના જે વેરા બાકી છે તો એ વેરા ભરાતા નથી, તો ચેમ્બર થોડોક રસ લઈ અને બધા વેપારીઓને ખાસ અપીલ કરે કે જેમના વેપારીઓ હોય એના જે વેરા બાકી છે એ વેરા તાત્કાલિક ભરી દે, એટલે ચેમ્બર સાથે એમની મિટિંગ ગોઠવી નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે અને અધિકારીઓ સાથે અને દરેક વેપારીઓને અને રાપરના શહેરીજનોને આ વેરા જે બાકી છે ઘણાના ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી બાકી છે તો આ વેરા તાત્કાલિક ભરપાઈ કરે જેથી નગરપાલિકાનો વહીવટ એ સુચારુ રીતે ચાલી શકે અને વિકાસના કામો થઈ શકે. શ્રી ઓધવરામ મંડપ ડેકોરેશન, અમારે ત્યાંથી મંડપ ડેકોરેશન, લાઇટ ડેકોરેશન, ચોરી મંડપ ડેકોરેશન, સ્ટેજ ડેકોરેશન, એન્ટ્રી ગેટ, ફ્લાવર્સ ડેકોરેશન, તેમજ ટેબલ, ખુરશી, ગાદલા સેટ, સોફા, ઝૂલો, લેધર સોફા, રાઉન્ડ ટેબલ, રજવાડી સોફા, રજવાડી ખુરશી, જમ્બો કુલર, પંખા તથા મંડપને લગતી તમામ વસ્તુઓ ભાડેથી મળશે. પ્રસંગ તમારો, શોભા અમારી. તો આજે જ અમારું સરનામું નોંધી લેશો. જૂનું રેલવે સ્ટેશન, હનુમાન મંદિરની બાજુની શેરી, હેપીનગર, ભુજ, કચ્છ. સંપર્ક દિલીપ ભાનુશાલી, મોબાઈલ નંબર 9898720577, અન્ય મોબાઈલ નંબર 9727120577, અન્ય મોબાઈલ નંબર 9924351818.